નમસ્કાર સ્વાગત છે આપનું સમાચારોમાં આપની સાથે હું છું પ્રિયંકા સીધા જ આપને રાજકોટ લઈ જઈશું જ્યાં હાલ લલિત કગથરાના પુત્રની અંતિમ યાત્રા ચાલી રહી છે કગથરાના નિવાસસ્થાનેથી આ અંતિમ યાત્રા નીકળી વિજય રૂપાણી અને પરેશ ધાનાણી પણ આ અંતિમ યાત્રામાં ઉપસ્થિત છે લલિત કગથરા કે જેમના પુત્રને એક્સિડેન્ટ નડ્યો હતો અને એક્સિડન્ટમાં તેઓ મૃત્યુ પામ્યા હતા તેમની આજે અંતિમ યાત્રા નીકળી રહી છે આ અંતિમ યાત્રામાં વિજય રૂપાણી અને પરેશ ધાનાણી પણ ઉપસ્થિત છે અંતિમ યાત્રા કગથરાના નિવાસસ્થાનેથી નીકળી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી પરેશ ધાનાણી આ અંતિમ યાત્રામાં ઉપસ્થિત છે અશોકમગ્ન લલિત કગથરાના નિવાસસ્થાનેથી આ અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે ખૂબ જ ગમગીની ભર્યો માહોલ અહીં છવાઈ ગયો છે જ્યારે તેમના મોટા પુત્રના પુત્રનું મૃત્યુ થયું છે એક્સિડેન્ટમાં તેમના મોટા દીકરાનું જ્યારે અવસાન થયું છે ત્યારે પરિવારના બધા જ સભ્યો અત્યારે શોકમગ્ન પરિસ્થિતિમાં છે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણી પરેશ ધાનાણી અહીં ઉપસ્થિત છે દુઃખદ બનાવ છે સ્વાભાવિક કોઈને ત્યાં આ પ્રકારનું દુઃખ ભગવાન ના આપે એવી દુઃખદ ઘટના ઘટી છે જુવાન જોધ કે જેના ઉપર ખૂબ આશા ને અરમાન હોય નાનું બાળક નાની ઉંમર અને ઓચિંતુ અકસ્માતમાં મૃત્યુ આ દુઃખની કલ્પના કરવી પણ અઘરી છે ત્યારે લલિતભાઈ કરગથરા અને ઈલાબેન એમના ઉપર જે દુઃખ અને દુઃખના વાદળો તૂટી પડ્યા હોય એવી ઘટના છે લલિતભાઈ અને ઇલાબેન સાથે મારા બહુ જૂના પારિવારિક સંબો છે હું જ્યારે મેર હતો ત્યારે હિલાબેન ભાજપના કોર્પોરેટર હતા તે દિવસના જ બધા સાથેના એક ઘરના પારિવારિક સંબંધો છે મારા તો પાડોશી છે સમાચાર મળતાં જ ખૂબ ન માની શકાય એવા સમાચાર હતા અને આંચકો લાગે એવા સમાચાર હતા ત્યારે ભગવાન સદતના આત્માને શાંતિ આપે અને લલિતભાઈ અને ઈલાબેન એમના પરિવાર એ બધાને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું અને આપણે ત્યાં દુઃખમાં સૌ સાથે હોઈએ છીએ એટલે દુઃખ બટાય અને એમનું દુઃખ ઓછું થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી છે તો સંવાદદાતા અંકિત પોપટ અમારી સાથે જોડાઈ ગયા છે અંકિત ખૂબ જ શોકમગ્ન દ્રશ્યો સામે આવી રહ્યા છે જુવાન જોધ દીકરાની જ્યારે અંતિમ યાત્રા નીકળી રહી છે ઘણો જ શોકમય માહોલ અત્યારે જણાઈ રહ્યો છે સંવાદદાતા અંકિત પોપટ સાથે ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું હાલ આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ તેમના નિવાસસ્થાનેથી તેમના દીકરાની અંતિમ યાત્રા નીકળી રહી છે તમામ લોકો અહીં ઉપસ્થિત છે અને શોકમગ્ન ખૂબ જ આ માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે તેમના દીકરાના એક્સિડન્ટમાં જ્યારે મૃત્યુ પામ્યાની ખબર આવી હતી તે સાથે જ પરિવાર ભાંગી પડ્યો હતો તેમના બંને દીકરાઓ જ્યારે ગાડીમાં જઈ રહ્યા હતા તે દરમિયાન ગાડીને અકસ્માત નડ્યો હતો જેમાંથી એક દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે અન્ય દીકરાનું અવસાન થયું હતું જેની આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે સમગ્ર કગથરા પરિવાર અહીં ખૂબ જ શોકમગ્ન બન્યો છે પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હોય તેટલો મોટો આઘાત આવી પહોંચ્યો છે આ વજ્રાઘાતમાં પ્રભુ તેમને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોવા મળ્યા હતા શંકરસિંહ વાઘેલા પણ અહીં આવેલા છે પરેશ ધાનાણી પણ જોડાયા છે આ અંતિમ યાત્રામાં સંવાદદાતા અંકિત પોપટવરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે અંકિત શંકરસિંહ વાઘેલા પરેશ ધાનાણી મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં ઉપસ્થિત છે ખૂબ જ શોકમગ્ન માહોલ છે જ્યારે ઘરના એક જુવાન દીકરાનું આ પ્રકારે મૃત્યુ થયું હોય ત્યારે પરિવારના પાંચ સભ્યો છેલ્લા બાર દિવસથી કહી શકાય કે આઉટડોર ઉપર હતા ને ત્યારે આ બધા કહી શકાય કે જે પરમ દિવસે પછી પગાર ની અંદર બન્યો છે ત્યારે અત્યારે તેમના રાજકોટ કે જે કર્મ છે ત્યાંથી તેમના નિવાસ સ્થાનેથી અત્યારે કહી શકાય કે વિશાલની અંતિમ યાત્રા નીકળી રહી છે જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વિપક્ષ નેતા કહી શકાય કે પરેશ ધાનાણી શંકરસિંહ વાઘેલા તેમજ ભાજપના અને કોંગ્રેસના તમામના કહી શકાય કે મોટી સંખ્યાની અંદર ધારાસભ્યો જોવા મળી રહ્યા છે પૂર્વ સાંસદ સભ્યો જોવા મળી રહ્યા છે એટલે કે હાલ જે રીતે કગથરા પરિવારો ઉપર દુઃખ આવે પડ્યું છે ત્યારે લલિત છે કગતના પરિવારો પર જે દુઃખ આવ્યું પડ્યું છે તે દુઃખમાં કહી શકાય કે સહભાગી બનવા હાલ અત્યારે તમામ જે નેતાઓ છે તે અત્યારે અંતિમ યાત્રામાં જોડાયા છે આગળ વધીએ વાત કરીએ શિવભક્ત મોદીની